નમસ્તે વાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? શ્રી તક્ષશિલા શિક્ષણ સંકુલ દ્વારા આયોજિત ઓનલાઈન એજ્યુકેશન શ્રેણીમાં આપ સર્વ વિદ્યાર્થી મિત્રો તેમજ વાલી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આજનો અભ્યાસ ધોરણ 3, એમાં આજે આપણે એસાઇનમેન્ટમાં વિષય સામાન્ય જ્ઞાન એના વિષયનો અભ્યાસ કરીશું. બરાબર? તો ચાલો બાળ મિત્રો, સામાન્ય જ્ઞાનના એસાઇનમેન્ટમાં જે પ્રથમ સત્રનો પ્રશ્નપત્રનો અહીંયા આગળ નમૂનો આપેલો છે કે કઈ રીતના તમારે પ્રશ્નપત્ર પૂછાશે, તેમાં પ્રશ્ન 1અ જે કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને ખાલી જગ્યા પૂરવાનો છે, જેના 6 માર્ક્સ છે. 6 ખાલી જગ્યા પૂરવાની અને એના 6 માર્ક્સ, એટલે કે દરેક ખાલી જગ્યાનો એક એક માર્ક્સ. ત્યાર પછી બ વિભાગમાં ખરા ખોટા આવે છે, 4 વિધાનો, એના 4 માર્ક્સ. ત્યાર પછી પ્રશ્ન 2અ, નીચે આપેલું દરેક ચિત્ર ઓળખી વૃક્ષનું નામ બોક્સમાંથી પસંદ કરીને ખાલી જગ્યામાં લખવાનું છે. બરાબર? ઉપર તમને જવાબો આપી દીધેલા હશે આડાઅવળી. તમારે ચિત્ર જોવાનું છે અને એક કયું વૃક્ષ છે તેનું નામ લખવાનું છે. 3 ચિત્રો આપ્યા હશે અને 3 માર્ક્સના છે. બરાબર? બ વિભાગમાં ચડતા ક્રમમાં ગોઠવી ખાલી જગ્યામાં લખો. બરાબર? ચડતા ક્રમમાં શીખી ગયા છે પ્રકરણ 8માં, દિવસ, મિનિટ, કલાક, સેકન્ડવાળું શીખ્યા છે ને, એના વિશેનું છે. એ 2 માર્ક્સનું છે. ત્યાર પછી ક વિભાગ, દરેક વાક્ય ખોટા શબ્દ પર છેકો મારી સાચું વાક્ય બનાવો. 2 ખોટા, 1 સાચું અને 1 ખોટું, એવી રીતના 2 શબ્દો આપેલા હશે, એમાંથી ખોટો શબ્દ તમારે છેકી નાખવાનો છે. ડ વિભાગમાં દરેક ચિત્ર ઓળખી તેની પાસે તે વ્યક્તિનું નામ અને તેનું સૂત્ર. બરાબર? એના 3 માર્ક્સ છે. પછી પ્રશ્ન 3, મને ઓળખી મારું નામ લખો, એ 6 માર્ક્સના છે. બ વિભાગમાં પ્રશ્નોના જવાબ એક એક શબ્દમાં લખવાના છે, જેના 4 માર્ક્સ છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 4, મહાન નેતાઓ નેત્રીઓના ચિત્રો આપેલા અને તે ચિત્રને ઓળખી તેનો નંબર તેના નેતાના નામ આગળ બોક્સમાં લખવાના છે, એના 4 માર્ક્સ છે. ત્યાર પછી પ્રશ્ન 4બ, શબ્દોની જોડી બનાવવા માટે નીચે એક એક શબ્દ આપ્યો છે, તેની જોડીનો શબ્દ લખવા માટે ચિત્ર પણ આપ્યું છે અને ચિત્રની મદદથી યોગ્ય શબ્દ વડે ખાલી જગ્યા પૂરી જોડી બનાવવાની છે, એટલે કે બૂટ તો મોજા, એ રીતનું. બરાબર? 2 પ્રશ્નો છે અને એના 2 માર્ક્સ છે. ક વિભાગ, એમાં જોડકા જોડવાના આવશે. બરાબર? પછી ડ, એમાં સજીવ છે કે નિર્જીવ તે ઓળખી તેનું નામ લખવાનું છે, જેના 2 માર્ક્સ છે. તો ચાલો આજે આપણે પ્રશ્ન 1 ભાગ 1માં, પ્રશ્ન 1 એમાં અ વિભાગ, કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. બરાબર? તો પ્રકરણ 3માંથી ખાલી જગ્યાઓ આપેલી છે. એમાં પહેલી, સજીવોને હવા, પાણી અને ખાલી જગ્યાની જરૂર હોય છે. કૌંસમાં તમને 2 શબ્દો આપેલા છે, ખોરાક અને માટી. તો સજીવોને હવા, પાણી અને ખોરાકની જરૂર હોય છે. બરાબર? માટીની જરૂર હોય નહીં. બીજા નંબરની ખાલી જગ્યા ઉડે છે, પશુ ઉડે કે પંખી ઉડે. બરાબર? કોણ ઉડે? જેને પાંખો હોય તે. તો પાંખો કોને હોય? પંખીને. એટલે ખાલી જગ્યામાં શું લખવાનું? પંખી. ત્યાર પછી ત્રીજા નંબરનું, ખાલી જગ્યા કૂદકા મારે છે, દેડકો કે માછલી. તો ખાલી જગ્યામાં શું જવાબ આવશે? દેડકો. દેડકો કૂદકા મારે છે. ત્યાર પછી ચોથા નંબરની ખાલી જગ્યા છે, ખાલી જગ્યા નિર્જીવ છે, કબૂતર કે પથ્થર. હવે સજીવ અને નિર્જીવ એના વિશેનો વિડીયો પણ મેં તમને મોકલેલો છે, તમે જોયો હશે. બરાબર? જેમાં જીવ હોય, જે એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકે. બરાબર? જે ખોરાક લઈ શકે, જે નાનામાંથી મોટું થઈ શકે, તે બધાને સજીવ કહેવાય અને તેના સિવાયના બીજા બધા નિર્જીવ. બરાબર? તો અહીંયા આગળ કબૂતર અને પથ્થર, તો કબૂતરને આપણે મારીએ તો તે ઉડી જાય છે ને, મારવા જઈએ, ઉડાડવા જઈએ. જ્યારે પથ્થરને આપણે ફેંકીએ છીએ ત્યારે જ એ દૂર ખસે છે. તો
તમાંથી સજીવ કોણ કહેવાય? કબૂતર. અને નિર્જીવ? પથ્થર. બરાબર. તો અહીંયા આગળ જવાબમાં શું લખવાનું? પથ્થર. પાંચમા નંબરનો, તુલસીનો છોડ ખાલી જગ્યા છે, નિર્જીવ છે કે સજીવ છે? તો તુલસીનો છોડ નાનો હોય તો એ મોટો થાય છે, બરાબર, એટલે કે તેને જીવવા માટે હવા, પાણી અને ખોરાકની જરૂર પડે છે. ખોરાકમાં શું લે છે? વૃક્ષો, છોડ, એ બધું. તો સૂર્યપ્રકાશની હાજરીમાં જે ખોરાક તૈયાર કરે છે ને તે લે છે. એટલે અહીંયા તુલસીનો છોડ કેવો આવશે? સજીવ. એના પછી છઠ્ઠા નંબરની ખાલી જગ્યા વિકાસ પામી પુરુષ બને છે, છોકરો કે છોકરી? છોકરી હોય તો સ્ત્રી બને અને છોકરો હોય તો પુરુષ બને. આ પણ મેં તમને સમજાવી દીધું છે. એટલે અહીંયા આગળ પુરુષ લખ્યું છે, તો શું આવશે જવાબમાં? છોકરો. બરાબર. છોકરો વિકાસ પામી પુરુષ બને છે. ત્યાર પછી સાતમા નંબરનું, ખાલી જગ્યા વિકાસ પામી સ્ત્રી બને છે, તો છોકરી વિકાસ પામી સ્ત્રી બને છે. આઠમા નંબરની ખાલી જગ્યા વિકાસ પામી છોડ બને છે, બી કે ફળ? બરાબર. બી રોપ્યું હોય તો ધીમે ધીમે તેના અંકુર ફૂટે અને તે છોડ બને છે. એટલે ખાલી જગ્યામાં શું લખવાનું? બી. નવમા નંબરની ખાલી જગ્યા વસ્તુઓ વિકાસ પામતી નથી, સજીવ કે નિર્જીવ? કઈ વસ્તુ વિકાસ પામતી નથી? વિકાસ એટલે નાનું હોય તો મોટું થવું, બરાબર, અને વિકાસ કેવો? તો સજીવ વસ્તુ કે નિર્જીવ વસ્તુ વિકાસ પામતી નથી, સજીવ હોય તે વિકાસ પામે, નિર્જીવ હોય તે વિકાસ પામતી નથી. ખાલી જગ્યામાં શું જવાબ લખવાનો? નિર્જીવ. બરાબર. ચાલો એના પછી આગળની દસમા નંબરની જોઈએ, ખાલી જગ્યા પોતાની જાતે હલનચલન કરે છે, તો કોણ હલનચલન કરે છે પોતાની જાતે? તો કે છે સજીવ. બરાબર. અહીંયા આગળ લખવાનું સજીવ. ચાલો અહીંયા આગળ જુઓ, દરેકના જવાબ આપી દીધેલા છે, બરાબર, 1 થી 10 ખાલી જગ્યાના જવાબ પણ આપી દીધેલા છે. બરાબર. ચાલો એના પછી પ્રકરણ નંબર 12, ભારતના રાષ્ટ્રધ્વજમાં ખાલી જગ્યા રંગના પટ્ટા છે, તો ભારતના રાષ્ટ્રધ્વજમાં કેટલા પટ્ટા છે? 3 કે 2? તો તમે કહેશો 3. બરાબર. ચાલો બીજા નંબરની ખાલી જગ્યા, ભારતના રાષ્ટ્રધ્વજના વચ્ચેના સફેદ રંગના પટ્ટામાં ખાલી જગ્યા રંગનું અશોક ચક્ર છે, કેસરી કે વાદળી? અશોક ચક્ર જે વચ્ચે આપેલું છે તે કેવા રંગનું છે? તો વાદળી. બરાબર. ચાલો ત્રીજા નંબરની, ભારતની રાષ્ટ્રમુદ્રામાં ખાલી જગ્યા સિંહ છે, તો ભારતની રાષ્ટ્રમુદ્રામાં કેટલા સિંહની આકૃતિ છે? ખબર છે ને? હા, 4. બરાબર. તમને દેખાય છે 3, પણ ચારે બાજુ એક એક સિંહની આકૃતિ દર્શાવેલી છે. એટલે જવાબમાં આપણે 4 જ લખવાનું છે. તમને ભલે 3 દેખાતી હોય આકૃતિ, પણ પાછળ ચોથી તરફ આપણને દેખાય નહીં, એટલે આપણને 3 જ દેખાય છે, પણ જવાબમાં શું લખવાનું? 4. ચાલો એના પછી ચોથા નંબર, ભારતની રાષ્ટ્રમુદ્રામાં ધર્મચક્રની ડાબી બાજુએ ખાલી જગ્યા છે, ભારતની રાષ્ટ્રમાં ધર્મચક્રની ડાબી બાજુએ શું છે? ઘોડો કે આખલો? તો ડાબી બાજુ ઘોડો અને જમણી બાજુ આખલો. જવાબમાં તમારે ઘોડો લખવાનો છે. ચાલો એના પછી પાંચમા નંબરનું આપણે જોઈશું, જન ગણ મન એ ભારતનો ખાલી જગ્યા છે, તો શું છે ભારતનું? જન ગણ મન એ રાષ્ટ્રગીત છે. બરાબર. તો લખો જવાબમાં રાષ્ટ્રગીત. છઠ્ઠા નંબરનું, ખાલી જગ્યા ભારતનું રાષ્ટ્રીય પ્રાણી છે, ભારતનું રાષ્ટ્રીય પ્રાણી કયું? વાઘ કે સિંહ? તો વાઘ. બરાબર. ચાલો હવે આગળ જઈશું આપણે, 12મા પ્રકરણની ખાલી જગ્યાઓ પૂર્ણ થઈ અહીંયા આગળ નીચે જવાબ આપી દીધેલા છે. તો પ્રકરણ નંબર આગળ કયા નંબરનું આવશે? 13. બરાબર. ચાલો પ્રકરણ 13, તો એમાં જોઈએ પહેલી ખાલી જગ્યા, હિન્દુઓનું ધર્મ પુસ્તક ખાલી જગ્યા છે, તો હિન્દુઓનું ધર્મ પુસ્તક કયું કહેવાય? રામાયણ. પુરાણ શરીફ કોનું છે? તો કે છે મુસલમાનનું. બીજા નંબરનું, પારસીઓ ખાલી જગ્યામાં પૂજા કરવા જાય છે, તો પારસીઓ ક્યાં પૂજા કરવા જાય? 11મા. બરાબર. ત્રીજું, ખાલી જગ્યા ગુરુદ્વારામાં પૂજા કરવા જાય છે,
તો જવાબ શીખો શીખો ગુરુદ્વારામાં પૂજા કરવા જાય છે. ચોથા નંબરની જૈનો ખાલી જગ્યામાં પૂજા કરવા જાય છે. જૈનો ક્યાં જાય પૂજા કરવા? તો દેરાસરમાં, બરોબર. ચાલો પાંચમા નંબરની ખાલી જગ્યા, જૈન ધર્મના 24મા તીર્થકર ખાલી જગ્યા છે. 24મા કયા છે? મહાવીર સ્વામી, બરોબર. ચાલો હવે આગળની છઠ્ઠા નંબરની ખાલી જગ્યા આપણે જોઈશું. ખાલી જગ્યા ચર્ચ અથવા તો દેવળમાં પ્રાર્થના કરવા જાય છે. ચર્ચ જે ક્રોસવાળું આવે છે ને, તો એમાં પ્રાર્થના કરવા કોણ જાય? ખ્રિસ્તીઓ, બરોબર. સાતમા નંબરનું મુસલમાનો ખાલી જગ્યામાં નમાઝ પઢવા જાય છે. મુસલમાનો નમાઝ પઢવા ક્યાં જાય? મસ્જિદમાં. અને હિન્દુઓ મંદિરમાં, બરોબર. આઠમા નંબરની ખાલી જગ્યા જોઈએ તો પારસીઓનો ધર્મ ખાલી જગ્યા છે. પારસીઓનો ધર્મ કયો છે? તો જરથોસ્તી, જરથુષ્ટ અને જરથોસ્તી, બરોબર. એના સ્થાપક કોણ છે? અસો જરથુષ્ટ અને એમનો ધર્મ જરથોસ્તી, બરોબર. ચાલો નવમા નંબરનું બૌદ્ધ ધર્મનું પવિત્ર પુસ્તક ખાલી જગ્યા છે. તો બૌદ્ધ ધર્મનું પવિત્ર પુસ્તક કયું? ત્રિપિટક. મહાભારત તો કોનું છે? આપણું છે, હિન્દુઓનું, બરોબર. હવે આવે છે દસમા નંબરની ખાલી જગ્યા, ખ્રિસ્તી ધર્મનું ધર્મ પુસ્તક ખાલી જગ્યા છે. તો ખ્રિસ્તીઓનું ધર્મ પુસ્તક બાઇબલ છે, બરોબર. ચાલો અહીંયા આગળ આપણી તેરમા પ્રકરણની ખાલી જગ્યા પણ પૂર્ણ થાય છે. હવે જોઈએ પ્રશ્ન એક બ. નીચે આપેલા વિધાનો માંથી ખરા વિધાનો સામે સાચાની અને ખોટા વિધાનો સામે ખોટાની નિશાની કરો, બરોબર. ચાર વિધાનોના જવાબ આપવાના અને ચાર માર્ક્સ છે. અહીંયા આગળ તમારા પ્રેક્ટિસ માટે વધારે આપેલી છે. તો જોઈએ એમાં પ્રકરણ પાંચમાં, એક રૂપિયાના બે સિક્કા બરાબર બે રૂપિયા થાય. તમારી પાસે એક એક રૂપિયાના બે સિક્કા હોય તો કેટલા રૂપિયા થાય? બે રૂપિયા, બરાબર. એટલે આ વિધાન કેવું આવશે? સાચું આવશે, બરાબર. તો અહીંયા આગળ સાચું ખોટું કરેલું છે, જવાબ આપી દીધેલા છે. એના પછી બે રૂપિયાની ત્રણ નોટ બરાબર છ રૂપિયા થાય. બે રૂપિયાની ત્રણ નોટ બરાબર કેટલા રૂપિયા થાય? બે ગુણ્યા ત્રણ, બે તરી કેટલા થાય? છ. એટલે આ વિધાન પણ સાચું કહેવાય. ત્રીજા નંબરનું, પાંચ રૂપિયાની પાંચ નોટ બરાબર પચીસ રૂપિયા થાય. તો પાંચ રૂપિયાની પાંચ નોટ એટલે આપણે ગુણાકાર કરીશું અથવા તો પાંચનો ગળ્યો પાંચ સુધી બોલીશું. તો પાંચ ગુણ્યા પાંચ, પાયે પાયે પચીસ. ચાલો ચોથા નંબરનું, દસ રૂપિયાની આઠ નોટ બરાબર ચાલીસ રૂપિયા થાય. દસ રૂપિયાની આઠ નોટ બરાબર કેટલા થાય? દસ અઠ્ઠા કેટલા થાય? એંસી થાય. તો આમાં કેટલા લખ્યા છે? ચાલીસ. તો આ વિધાન કેવું થશે? ખોટું થશે, બરાબર. આપણે બે ઘડીઓ બોલવાનો ક્યાં સુધી? દસ રૂપિયાની આઠ નોટ એટલે દસ અઠ્ઠા, તો દસ અઠ્ઠા એંસી. ને અહીંયા આગળ જવાબ આપણને ચાલીસ આપે એટલે આ વિધાન ખોટું થાય. પાંચમા નંબરનું, વીસ રૂપિયાની ચાર નોટ બરાબર સો રૂપિયા થાય. હવે ફરીથી આપણે ઘડીઓ બોલવાનો, તો વીસ ગુણ્યા ચાર અથવા તો વીસ ચોકુ. અને એવું ના આવડે તો શું કરવાનું? વીસ ચોકની જગ્યાએ બે ગુણ્યા ચાર, આઠ થાય. બે ચોકુ આઠ. અને અહીંયા આગળ વીસનો આ ઝીરો અહીંયા લગાવી દેવાનો. તો કેટલો જવાબ આવ્યો આપણો? એંસી, બરોબર. તો આ વિધાન કેવું થશે? ખોટું થશે, બરોબર. ચાલો છઠ્ઠા નંબરનું જોઈશું આપણે. પાંચસો રૂપિયાની બે નોટ બરાબર એક હજાર રૂપિયા થાય. પાંચસોની બે નોટ, પાંચસો વત્તા પાંચસો, તો શું આવશે? પાંચસો વત્તા પાંચસો, તો અહીંયા આગળ એક હજાર રૂપિયા થાય, બરાબર. આ બેનો સરવાળો કરવાનો છે એટલે આ વિધાન પણ સાચું થશે. ચાલો એના પછી પ્રકરણ બારનું જોઈએ આપણે. તો જુઓ,
ભારતના રાષ્ટ્રધ્વજનો આકાર લંબચોરસ છે, તો આ વિધાન કેવું થશે? સાચું, ભારતનો રાષ્ટ્રધ્વજનો આકાર લંબચોરસ છે, બરાબર. બીજા નંબરનું, રાષ્ટ્રધ્વજ દર વર્ષે 15 જાન્યુઆરી અને 26 ઓગસ્ટે ફરકાવવામાં આવે છે. બોલો આ વિધાન સાચું કહેવાય કે ખોટું? 15મી જાન્યુઆરી હોય કે 26મી જાન્યુઆરી? તો તમે કહેશો 26મી જાન્યુઆરી. 15મી જાન્યુઆરી તો શું હોય? વાસી ઉત્તરાયણ, બરાબર. એ દિવસે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવે નહીં, એટલે આ વિધાન ખોટું થશે, બરાબર. ચાલો ત્રીજા નંબરનું, ભારતની રાષ્ટ્રમુદ્રાની નીચે સત્યમેવ જયતે લખેલું છે, તો આ વિધાન સાચું થશે, બરાબર. ના જોયું હોય તો તમારી પાસે જે રૂપિયાનો સિક્કો છે અથવા નોટ છે, 5 રૂપિયાની 10 રૂપિયાની, એમાં જોઈ જોજો રાષ્ટ્રમુદ્રા નીચે, બરાબર, સત્યમેવ જયતે એવું લખેલું હશે. ચાલો હવે આગળ જોઈએ આપણે. ભારતની રાષ્ટ્રમુદ્રાના પાયામાં 14 આરાવાળું ધર્મચક્ર છે. કેટલા આરાવાળું છે? 24. આ વિધાન ખોટું થશે, બરાબર. પાંચમા નંબરનું, ક્રિકેટ ભારતની રાષ્ટ્રીય રમત છે. તો આપણી રાષ્ટ્રીય રમત કઈ છે? હોકી. અને અહીંયા લખ્યું છે ક્રિકેટ, તો આ વિધાન ખોટું થશે. છઠ્ઠા નંબરનું, કમળ ભારતનું રાષ્ટ્રીય ફૂલ છે, તો આ વિધાન કેવું થશે? સાચું થશે, બરાબર. ચાલો એના પછી આપણે અહીંયા પ્રશ્ન એક આપણો પૂરો થાય છે. હવે પ્રશ્ન નંબર 2 જોઈશું. તો એમાં જોઈએ પ્રશ્ન 2 અ, નીચે આપેલું દરેક ચિત્ર ઓળખી વૃક્ષનું નામ બોક્સમાંથી પસંદ કરી ખાલી જગ્યામાં લખો. અને એના 3 માર્ક્સ છે, 3 ચિત્રોના જવાબ આપવાના છે. જો અહીંયા આગળ આ બોક્સ આપેલું છે લંબચોરસ, એમાં આંબો, નાળિયેરી, વડ, પપૈયો, પીપળો, આસોપાલવ અને લીમડો, બરાબર. આ રીતના તમારે કૌંસમાં વૃક્ષોના નામ આપેલા છે, તમારે યોગ્ય વૃક્ષ ઓળખી અને તેનો જવાબ એની નીચે લખવાનો છે. જો અહીંયા આગળ પહેલા નંબરનું, તમને ચિત્રમાં શેનું દેખાય છે? વૃક્ષના પાંદડા તો બધા સરખા દેખાય છે, પણ અહીંયા રાઉન્ડ કર્યું છે ને, આ ગોળ કર્યું છે, એના પરથી તમને ખ્યાલ આવી જશે કે આ શેનું વૃક્ષ છે. અને એ પણ ના આવે તો આ લાંબી લાંબી આ વડવાઈઓ દોરી છે, તો એ વડવાઈઓ શેની હોય? તો કે છે વડની, બરાબર. એટલે આ વૃક્ષ શેનું છે? વડનું છે. ત્યાર પછી બીજા નંબરનું ચિત્ર, તો એમાં પણ આ પાન ઓળખી શકાય તેવું છે, બરાબર. આવું પાન પોળું ને મોટું શેનું હોય? પીપળાનું. જોયો છે ને પીપળો, આપણી શાળાની નીચે પીપળાનું વૃક્ષ છે, ક્યારેક આવો તો જોજો તમે પાન ઓળખી જશો, બરાબર. ચાલો એના પછી ત્રીજા નંબરનો, અહીંયા આગળ આપણે જોઈએ શેનું છે. તો નાનું નાનું અને ખાંચા ખાંચાવાળું તમને પાન દેખાય છે, બરાબર. આ દેખાય છે ને નાનું નાનું અને ખાંચા ખાંચાવાળું આંકડા આંકડા, તો આ પાન ક્યાં જોયું છે? તમે આજુબાજુમાં લીમડાનું વૃક્ષ જોયું હશે, તો એના પાન પણ તમે જોયા હશે, બરાબર. તો આ શેનું પાન છે? લીમડાનું, બરાબર. તો અહીંયા લખવાનું લીમડો, બરાબર. ચાલો હવે એના પછીનું આપણે જોઈશું, ચોથા નંબરનું. તો અહીંયા આગળ તમે આ પાન પણ જોયું હશે, અને ચિત્રમાં તમને પાન સરખા ના દેખાય, તો આ બધું બીજું દેખાય છે ને, એ શું છે? શેનું ફળ છે? આ બધું દેખાય છે ને, હા, તો એ શેનું છે? ખબર છે, કેરીનું ફળ છે. હા, તો કેરીના ફળને શું કહેવાય? આંબો. તો અહીંયા લખવાનો આંબો, બરાબર. ચાલો એના પછી પાંચમા નંબરનું ચિત્ર આપણે જોઈશું. તો જુઓ, હા, ઊંચું ઊંચું દેખાય છે, લાંબા લાંબા પાન છે, તો આ શેના પાન છે? આસો પાલવના, બરાબર. આ શેનું પાન છે? આસો પાલવ, બરાબર. ત્યાર પછી છઠ્ઠા નંબરનું છે, મોટા મોટા પાન, અને અહીંયા આગળ તમને એના ફળ પણ દેખાય છે, તો અહીંયા ફળ શેના હોય? પપૈયાના, બરાબર. કૌંસમાં નામ આપેલા છે, ચાલો એના પછી આગળનું ચિત્ર જોઈશું આપણે સાતમા નંબરનું, બરાબર.
તો સાતમા નંબરનું શેનું છે? નાળિયેરીનું. અહીંયા લખવાનું નાળિયેરી, બરાબર. ચાલ, વૃક્ષોના ચિત્ર અને એના નામ આપણે જોઈ લીધા, હવે આગળ જોઈશું. પ્રશ્ન નંબર 2 અ, બરાબર. તેમાં જોઈએ સૂચના, નીચે આપેલા શબ્દોને ચડતા ક્રમમાં ગોઠવીને ખાલી જગ્યામાં લખો. પ્રકરણ 8, દિવસ, મિનિટ, કલાક અને સેકન્ડ, બરાબર. તો આના 2 માર્ક્સ છે અને 4 શબ્દો છે. 2 શબ્દ લખો એટલે 1 માર્ક્સ મળે, બીજા 2 શબ્દ સાચા લખો તો બીજો 1 માર્ક્સ, એમ કરીને 2 માર્ક્સ મળશે, બરાબર. શબ્દ સાચા યોગ્ય ક્રમમાં ગોઠવાવા જોઈએ. તો અહીંયા આગળ તમને દિવસ, મિનિટ, કલાક અને સેકન્ડ, તો સૌથી નાનામાં નાનું ચડતો ક્રમ એટલે પહેલાં નાનું, પછી એનાથી મોટું, એનાથી મોટું ને એનાથી મોટું. તો તમે ઘડિયાળ શીખી ગયા, એમાં સૌથી નાનામાં નાનો પહેલાં શું આવે? સેકન્ડ, બરાબર. સેકન્ડ એ નાનામાં નાનો સમય કહેવાય, ઝડપથી ફરે છે ને સેકન્ડ. એના પછી મિનિટ, એના પછી શું આવશે? કલાક, અને એના પછી દિવસ. 60 સેકન્ડ બરાબર 1 મિનિટ, બરાબર. અને 60 મિનિટ બરાબર 1 કલાક, અને 24 કલાક બરાબર દિવસ. તો આ રીતનું તમારે ગોઠવવાનું છે. ચાલો એના પછી બીજા નંબરમાં આપણે જોઈશું. તો પહેલામાં પહેલું મૂળ, બી, પાંદડું અને થડ, બરાબર. તો પહેલામાં પહેલું આપણે શું રોપવું પડે? બી રોપીએ. તો બી રોપીએ તો શું ઉગે? મૂળ ઉગે, બરાબર. ત્યાર પછી મૂળ થાય, પછી એના થડ, અને થડ ઉપર પાંદડા આવશે, બરાબર. ત્રીજા નંબરનું દહીં, ઘી, માખણ અને દૂધ, બરાબર. તો સૌથી પહેલાં આપણે શું કરીશું? દૂધ, દૂધમાંથી દહીં બનાવવાનું, દહીંમાંથી માખણ, અને ત્યાર પછી ઘી. એટલે દૂધ, દહીં, ઘી અને દૂધ, દહીં, માખણ અને ઘી, બરાબર. આ રીતનું ગોઠવવાનું. ચોથા નંબરમાં કાપડ, દોરો, રૂ અને પોશાક. તો સૌથી પહેલાં દોરો બને, અરે રૂ બને. રૂમાંથી દોરો બનાવવાનો, દોરામાંથી કાપડ, અને કાપડમાંથી પોશાક, બરાબર. ત્યાર પછી પાંચમા નંબરનું લોટ, બ્રેડ, સેન્ડવિચ અને ઘઉં. તો ઘઉં, ઘઉંને દળાવીએ તો લોટ બને, લોટમાંથી બ્રેડ બનાવવાની, અને બ્રેડમાંથી સેન્ડવિચ. છઠ્ઠા નંબરનું વરસાદ, વાદળા, વરાળ અને પાણી. તો શું આવશે સૌથી પહેલાં? પાણી, પાણીને ગરમ થતાં તે વરાળ બને, વરાળ બની વાદળા બંધાય, અને વાદળામાંથી વરસાદ વરસે છે. સાતમા નંબરનું નદી, સરોવર, તળાવ અને સમુદ્ર. તો આમાં સૌથી નાનું એટલે કે લંબાઈમાં ઓછું હોય, ટૂંકું હોય, તો એ કયું કહેવાય? તળાવ, બરાબર. તળાવ નાનું હોય, એનાથી થોડુંક મોટું સરોવર હોય, સરોવરથી મોટું શું હોય? નદી, નદીથી મોટું સૌથી સમુદ્ર, બરાબર. આ રીતની ગોઠવણી તમારે કરવાની છે. ત્યાર પછી વાળું, નાસ્તો, બપોરનું ભોજન અને બપોરની ચા. તો સૌથી પહેલાં આપણે ઉઠીએ ત્યારે નાસ્તો કરીએ છીએ, પછી બપોરનું ભોજન લઈએ છીએ, ત્યાર પછી બપોરની ચા, અને ત્યાર પછી વાળું, બરાબર. નવમા નંબરનું વાક્ય, ગ્રંથ, અક્ષર અને શબ્દ. તો નાનામાં નાનું શું છે? અક્ષર, એક અક્ષર, પછી 2 અક્ષર, 3 અક્ષર, 4 અક્ષર, એ કરતાં કરતાં શબ્દ બને. શબ્દમાંથી ઘણા બધા શબ્દો ભેગા થઈ વાક્ય બને, અને ઘણા બધા વાક્ય બની આખો ગ્રંથ, ગ્રંથ એટલે કે મોટું પુસ્તક બને છે, બરાબર. એટલે અક્ષર, શબ્દ, વાક્ય અને ગ્રંથ. દસમા નંબરનું મીટર, સેન્ટીમીટર, કિલોમીટર કે મિલીમીટર. તો નાનામાં નાનો અંક કયો છે આમાંથી? અંક એટલે કે એકમ, બરાબર. નાનામાં નાનું એકમ કોને કહેવાય? તો નાનામાં નાનો એકમ એ મિલીમીટરનો છે. કયો છે? મિલીમીટરનો, બરાબર. ત્યાર પછી મિલીમીટર, પછી સેન્ટીમીટર, મીટર અને કિલોમીટર, બરાબર. મિલીમીટર એટલે એકદમ નાનામાં નાનું માપ, એના પછી સેન્ટીમીટર, અને પછી મીટર અને કિલોમીટર. આ રીતની ગોઠવણી કરવાની. એના પછી 11મા નંબરમાં પ્રાથમિક શાળા, કોલેજ, માધ્યમિક અને બાલમંદિર. તો આમાં બાલમંદિર,
બરોબર, તમે ભણ્યા છો ને તો સૌપ્રથમ બાલ મંદિરમાં જાઓ, પછી પહેલાં બીજા ત્રીજા ચોથા એને શું કહેવાય, પ્રાથમિક શાળા, એકથી ને ક્યાં સુધીની પ્રાથમિક શાળા આવે, અત્યારે 8 સુધી હતી, પહેલાં 7 સુધી હતી, અત્યારે 8 સુધી થઈ ગઈ, પછી માધ્યમિક અને પછી કોલેજ. બરાબર, તો અહીંયા આગળ નીચે જવાબ તમને આપી દીધેલા છે. બરાબર, મેં ગોઠવ્યા ત્યારે તમને યાદ ના રહ્યા હોય તો નીચે જવાબ પણ આપી દીધેલા છે. તો આ રીતની ગોઠવણી તમારે કરવાની છે, જ્યારે પરીક્ષામાં પૂછાય ત્યારે શું કરવાનું, નીચે સીધી આ રીતની ગોઠવણી કરી દેવાની છે. ચાલો એના પછી આગળનું જોઈએ આપણે. પ્રશ્ન 2 ક, નીચે આપેલા દરેક વાક્યના ખોટા શબ્દ ઉપર છેકો મારી સાચું વાક્ય બનાવો. બરાબર, બે શબ્દો આપેલા છે, એક સાચો છે અને એક ખોટો છે, એમાં સાચો શબ્દ રાખવાનો અને ખોટા શબ્દ ઉપર તમારે છેકો મારવાનો છે. દરેકના 2 માર્ક્સ છે, 2 લખવાના અને 2 માર્ક્સ છે. તો જુઓ પ્રકરણ નંબર 9માં, ખેતર ખેડવા ટેન્કનો કે ટ્રેક્ટરનો ઉપયોગ થાય છે. ખેતર ખેડવાનું હોય તો શેનો ઉપયોગ થાય, ટ્રેક્ટરનો. બરાબર, એટલે ટેન્ક છે એના ઉપર તમારે છેકો મારવાનો છે. આ રીતનું કરવાનું છે. ચાલો એના પછી બીજા નંબર, મોટા ટ્રક જેવા વાહન સાથે માલ વગેરે ખેંચવા ટ્રેલરનો કે ફરતા દવાખાનાનો ઉપયોગ થાય છે. ફરતું દવાખાનું તો દવા આપે, આપણે તો માલ ખેંચવાનો છે, તો શેનો ઉપયોગ થાય, ટ્રેલરનો. તો ફરતા દવાખાના ઉપર છેકો મારવાનો છે. ત્રીજા નંબરનું, વસ્તુને ઉંચકવા ક્રેનનો ઉપયોગ થાય કે ટેન્કનો ઉપયોગ થાય. ટેન્કનો ઉપયોગ ક્યાં થાય, યુદ્ધમાં. બરાબર, એટલે એ ટેન્ક ઉપર છેકો મારવાનો છે. ચાલો એના પછી, પોસ્ટવાનમાં કે પોલીસવાનમાં પોલીસ હોય, પોસ્ટવાનમાં તો ટપાલીનું હોય, ટપાલ લઈ જતા હોય, એટલે આપણે પોલીસવાનમાં પોલીસને રાખવાની છે, પોસ્ટવાન ઉપર ચેકો મારો. પાંચમા નંબરનું, ઓઇલ ટેન્કમાં કે પોસ્ટવાનમાં પેટ્રોલ કે ડીઝલ હોય, પેટ્રોલ ડીઝલ શેમાં હોય, ઓઇલ ટેન્કમાં. બરાબર, પોસ્ટવાનમાં તો હમણાં જ મેં કીધું કે ટપાલ એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવા માટે વપરાય છે પોસ્ટવાન. બરાબર, એનો ઉપયોગ થાય છે. ચાલો છઠ્ઠા નંબરનું, ઇમારત તોડી પાડવા માટે બુલડોઝર કે ક્રેન વપરાય છે. ઇમારતને તોડવા માટે શું વપરાય, બુલડોઝર. ક્રેન તો ઉંચકવા માટે ભારે સામાન, બુલડોઝર રાખવાનું, ક્રેન ઉપર છેકો મારવાનું છે. ચાલો એના પછી આગળનું 7મા નંબરનું આપણે જોઈશું, દર્દીની તાત્કાલિક સારવાર માટે આગબંબો કે ફરતું દવાખાનું ઉપયોગી છે. દર્દીની તાત્કાલિક સારવાર માટે ફરતું દવાખાનું. બરાબર, ઝડપથી પ્રાથમિક સારવાર મળે ને, આગ બંબો શેના માટે વપરાય, તો કે છે આગ ઓલવવા માટે, એટલે આપણે આના ઉપર છેકો મારવાનો છે. જો નીચે ખોટા શબ્દો આપેલા છે જવાબમાં કે શેના ઉપર છેકો મારવાનો છે તે. બરાબર, હવે આપણે પ્રશ્ન નંબર 2 ડ તરફ જઈશું. દરેક નીચે આપેલું દરેક ચિત્ર ઓળખી તેની પાસે તે વ્યક્તિનું નામ અને તેનું સૂત્ર બોક્સમાંથી પસંદ કરી ખાલી જગ્યામાં લખવાનું છે. તો બાળમિત્રો, અહીંયા આગળ 3 ચિત્રોના જવાબ આપવાના અને એના 3 માર્ક્સ છે. અહીંયા તમને નામ આપી દીધેલા છે અને સૂત્રો આપેલા છે, બધા જ આડાઅવળી છે. તમારે યોગ્ય પસંદ કરી યોગ્ય વ્યક્તિની નીચે તેનું નામ અને તેનું યોગ્ય આપેલું સૂત્ર તમારે લખવાનું છે. બરાબર, તો ચાલો આપણે જોઈએ. અહીંયા આગળ નામ અને સૂત્રો આપી દીધેલા છે, તમારે ફક્ત એમના ચિત્રો ઓળખવાના અને નામ લખવાના છે. ચાલો પહેલા નંબરનું છે ચિત્ર જુઓ, મહાત્મા ગાંધી. શેનું ચિત્ર, કોનું ચિત્ર છે, કયા નેતાનું છે, તો મહાત્મા ગાંધીનું છે. એટલે એક નંબરની સામે તમારે લખવાનું મહાત્મા ગાંધી અને એની નીચે એમને કયું સૂત્ર આપેલું છે, કરેંગે યા મરેંગેનું. બરાબર, ચાલો હવે જોઈએ બીજા નંબરનું. તો બીજા નંબરમાં કોણ છે, જવાહરલાલ નહેરુ. બાળકો ચિત્ર ધ્યાનથી જોજો અને યાદ રાખજો કે આ ટોપીવાળા કોણ છે, તો જવાહરલાલ નહેરુ. ગાંધીજીને તો તમે ચશ્માથી બધા જ
ઓળખતા હશો, બરાબર? એટલે અહીંયા આગળ આ બીજા નંબરમાં તમારે એની થોડી થોડી ઓળખાણ રાખવાની કે માથે આ રીતની ટોપી હોય, બરાબર? આમાં તમે લાલ બહાદુર શાસ્ત્રી અને બંનેનું સરખું જ છે, પણ ચિત્ર જોઈને થોડું યાદ રાખવાનું. તો આ કોનું ચિત્ર છે? જવાહરલાલ નહેરુનું. તેમને કયું સૂત્ર આપેલું છે? આરામ હરામ હે. ત્રીજા નંબરનું જોઈએ તો એ કોનું સૂત્ર છે અને કોનું ચિત્ર છે? તો ત્રીજા નંબરનું ચિત્ર લાલ બહાદુર શાસ્ત્રીનું છે. એમને સૂત્ર કયું આપ્યું છે? જય જવાન જય કિસાન. બાળકો, આ ચિત્રને તમે એક બે વખત જોશો અને ઓળખશો તો તમને યાદ રહી જશે, બરાબર? બે થી ત્રણ વખત વાંચશો, એની પ્રેક્ટિસ કરશો એટલે તમને યાદ રહી જશે. તો લાલ બહાદુર શાસ્ત્રીનું આ ચિત્ર છે અને એમને કયું સૂત્ર આપ્યું છે? જય જવાન જય કિસાન. ચોથા નંબરનું ચિત્ર છે સુભાષચંદ્ર બોઝ, બરાબર? પોલીસવાળા જેવી ટોપી છે ને, તો એમને સુભાષચંદ્ર બોઝ કહેવાય. અને એમને કયું સૂત્ર આપેલું છે? તું મુજે ખૂન દો મેં તુમ્હે આઝાદી દૂંગા. જ્યારે મેં સામાન્ય જ્ઞાનનો આ વિડીયો ચલાવ્યો હતો ત્યારે મેં તમને બધા જ નેતાઓ વિશે સમજણ આપી હતી, બરાબર, પ્રકરણ 10માં. ચાલો એના પછી પાંચમા નંબરનું ચિત્ર છે બાલ ગંગાધર તિલક. જો આ બધાની ટોપી થોડી થોડી અલગ છે, બરાબર? એટલે આ ચિત્ર તમારે ટોપી અથવા તો મૂંચ એમના ચહેરા ઉપરથી યાદ રાખવાના છે કે અમને કોણ કહેવાય. એના પછીનું પાંચમા નંબરનું બાલ ગંગાધર તિલક. ઘણા બાળ ગંગાધર તિલક પણ કહેતા હોય છે, એટલે બંને સાચું જ છે. તો આમનું નામ છે બાલ ગંગાધર તિલક અને એમને સૂત્ર કયું આપેલું છે? સ્વરાજ મારો જન્મસિદ્ધ હક છે અને તેને મેળવીને જ હું જંપીશ, બરાબર? સ્વરાજ મારો જન્મસિદ્ધ હક છે અને તેને મેળવીને જ હું જંપીશ. આ સૂત્ર બાળ ગંગાધર તિલકે આપેલું છે. ચાલો એના પછીનું આપણે જોઈશું છઠ્ઠા નંબરનું ચિત્ર. તો છઠ્ઠા નંબરનું ચિત્ર કોનું છે? વિનોબા ભાવે. એમને કયું સૂત્ર આપેલું છે? જય જગત. એમનું સૂત્ર એકદમ નાનું છે, ચિત્ર પણ ઓળખાઈ જાય તેવું છે. એટલે શું નામ છે એમનું? વિનોબા ભાવે અને જય જગત એમને આપેલું સૂત્ર છે. દાટીવાળા યાદ રાખવા જેવા છે, બરાબર, યાદ રહી જશે ને. ચાલો એના પછી સાતમા નંબરનું સ્વામી વિવેકાનંદ. આ ચિત્ર પણ તમને યાદ રહી જાય તેવું છે. તો એમને સૂત્ર કયું આપેલું છે? ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. જ્યાં સુધી આપણે આપણા ધ્યેય સુધી પહોંચીએ નહીં ત્યાં સુધી સતત તે કામને વળગીને જ રહેવું, તે કામ પાર કરીને જ રહેવું, એવું સૂત્ર સ્વામી વિવેકાનંદે આપણને શીખવાડેલું છે, બરાબર. ચાલો એના પછી આઠમા નંબરનું છે શ્રીમતી ઇન્દિરા ગાંધી. અને એમને સૂત્ર આપેલું છે કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી, બરાબર. કઠોર પરિશ્રમ કરશો તો જ તમે સિદ્ધિ હાંસલ કરી શકશો. કોઈ બી તમારે કામ પૂર્ણ કરવું હોય તો તમારે એની પાછળ સખત મહેનત કરવી પડશે. તો બાળમિત્રો, આજનો અભ્યાસ આપણે અહીંયા સુધી જ રાખીએ છીએ. પ્રશ્ન 1 અને 2 સુંદર અક્ષરે સામાન્ય જ્ઞાનની નોટબુકમાં એસાઇનમેન્ટ કરીને તમારે લખવાનું રહેશે. તમારે આ એસાઇનમેન્ટ, તમારે પ્રેક્ટિસ પણ વધશે અને પરીક્ષાલક્ષી તૈયારી પણ થઈ શકશે. એટલે દરેક બાળકોએ પ્રશ્ન 1 અને 2નું હોમવર્ક સામાન્ય જ્ઞાનની નોટબુકમાં કરી લેવાનું છે, બરાબર. ફરીથી આપણે પ્રશ્ન 3 સાથે આગળના ભાગમાં મળીશું.